विद्यार्थी मित्रों नानपण विद्यालय धोरण पहलू विषय गणित एमा आपणे पाठ्यपुस्तकमां प्रकरण 8 चालू कर्युं छे। तो हवे बधाए पाठ्यपुस्तक बहार काढवानी छे। एमा पेज नंबर 105 आपणे पोहोंच्या छीए। तो बधाए पेज नंबर 105 खोलवानुं छे पाठ્યપુસ્તકમાં અને હાથમાં પેન્સિલ અને રબર લેવાનું છે। તો બધાએ પાઠ્યપુસ્તક બહાર કાઢ્યું, હાથમાં પેન્સિલ અને રબર લઈ લીધું। હું હવે જે રીતે બોર્ડમાં કરાવું છું એ રીતે આપણે કરવાનું છે। આપણે 10-10 ના જૂથ એવું શીખતા હતા। હવે આપણે આગળ જોશું તો પાઠ્યપુસ્તકમાં પેજ આ કાઢવાનું છે। બધાએ ખોલ્યું આ પેજ, એમાં તમને આ બે લખેલું આપ્યું છે। હું એના નીચેનું કરાવું છું, મેં જે બોર્ડમાં દોર્યું છે ઈ આ નીચેનું છે, બરોબર? તો ધ્યાન હવે બધાયનું અહીંયા હોવું જોઈએ। તો હવે આપણે આગળ જોશું, તમને જો દિવાસળીના બે જૂથ આપેલા છે, એવા રીતના જૂથ ન થાય એટલે મેં આ રીતે 10 કરી એનું આ એક જૂથ અને 10 કરીના બીજું જૂથ બનાવેલું છે। બીજી દિવાસળી છૂટી છે ઈ તમને અહીંયા લખેલું જ આપ્યું છે। તો જોઈ શકો છો 10 10 ના કેટલા જૂથ છે, બે જૂથ છે। તો અહીંયા લખેલા છે બે અને છૂટી કેટલી દિવાસળી છે, તો કે 1 2 ને 3 3 લખેલા છે। હવે ઈ તમને ખબર જ છે એકમ અને દશક, આ રહ્યું એકમમાં આવે અને આ રહ્યું દશકમાં આવે। અહીંયા બે લખેલા છે એટલે 10 10 ના બે જૂથ છે, એક હોત તો 10 નું એક જૂથ હોત। તો હવે આપણે એકમમાં 3 અને દશકમાં 2 આખી સંખ્યા શું બની, તો કે 23 3 પાછળ આવશે અને 2 આગળ, આખી સંખ્યા શું બની આપણી 23। તો બધાએ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે, લખ્યું બધાએ 23। ત્યારબાદ એની બાજુ જો જે તમને દિવાસળીના ચાર જૂથ આપેલા છે, 10 10 ના ચાર જૂથ છે, બધાની બુકમાં છે પાઠ્યપુસ્તકમાં, ધ્યાન બધાયનું એમાં હોવું જોઈએ છે, અને બાજુમાં બે દિવાસળી છૂટી છે છે ને। તો અહીંયા તમને જો લખેલું છે એકમ અને દશક, એકમમાં 2 આપ્યા છે અને દશકમાં 4। ચાલો એકમ અને દશકમાં, એકમમાં 2 છે અને દશકમાં 4। હવે આપણે આખી સંખ્યા લખું, 2 પાછળ આવશે અને 4 આગળ, સંખ્યા શું બની આપણી 42। 42 દિવાસળી થાય દશામાં, દશામાં દશામાં અને દશામાં, દશકમાં 4 છે અને 10 10 ના કેટલા જૂથ થયા, 4 જૂથ થયા। 5 હોય તો 5 થાય, 1 હોય તો 1, 2 હોય તો 2, 10 ના જૂથ બનાવવાના છે। ત્યારબાદ જો એના પછી તમને દિવાસળીના બે જૂથ આપેલા છે, જૂથ કેટલાનું હશે, તો કે 10 નું, અને છૂટી દિવાસળી આપેલી છે। હવે આપણે એને ગણવાના છે અને એકમ અને દશકના ખાનામાં લખવાના છે। તો આપણે જોઈશું કેટલી છે, 1 2 3 4 5 6 7 8 9 અને 10, આ એક જૂથ થયું, પછી 1 2 3 4 5 6 7 8 9 10, આ બીજું જૂથ થયું, કેટલા થયા, 2 જૂથ। ઓમ 20 દિવાસળી છે પણ અહીંયા 20 લખી શકાય નહીં, મેં તમને પહેલાંય કીધેલું છે દશકના ખાનામાં 20 નહીં લખવાના, 2 જૂથ થાય તો કેટલા લખવાના, 2 લખવાના। ત્યારબાદ છૂટી દિવાસળી જોશું, 1 2 3 4 5 6, કેટલી છે, 6, તો એકમના ખાનામાં શું આવશે, 6 આવશે। હવે આખી સંખ્યા શું બની ઈ જોવાની, એકમના 6 અને દશકના 2, બગડે છગડે શું થશે, 26। તમે આખી દિવાસળી ગણો એટલે 26 થતી હોવી જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20, 21 22 23 24 25 ને 26, 26 દિવાસળી થઈ ગઈ। સમજાય છે ને બધાને કઈ રીતે કરવાનું? હવે ત્યાર પછી જોવો 10 10 ના કેટલા જૂથ છે, તો કે 4 જૂથ છે, કેટલા જૂથ છે, 4, તમારી બુકમાં આપેલા જ છે, તમે એમાં જોઈ શકો છો। અને બીજી દિવાસળી કેવી છે, તો કે છૂટી છે, કેટલા જૂથ છે, 1 2 3 ને 4, કેટલી દિવાસળીના, 10 દિવાસળીના, તો અહીંયા શું આવશે, 4, કેટલા જૂથ છે, 4, તમે ગણશો દિવાસળી તો કેટલી થશે, 40, કેટલી થશે, 40, તો આપણે 40 લખી શકતા નથી, દશકના ખાનામાં શું લખવાનું, એક જ અંક લખવાનું। એકમના ગણશું, 1 2 3 4 5 ને 6, કેટલી થઈ દિવાસળી, 6, તો એકમના ખાનામાં શું આવશે, 6। હવે આખી સંખ્યા આપણે આ બોક્સમાં લખવાની છે, એકમના 6 અને દશકના 4, સંખ્યા શું થઈ આપણી, ચોગડે છગડે
46 હવે તમે દિવાસળી ગણી શકો છો તો ગણી 46 થઈ જાય છે 1 2 3 4 5 6 7 8 9 10 એક જૂથ થયું 10 નું 11 12 13 14 15 16 17 18 19 ને 20 આ બીજું જૂથ થયું 10 નું 21 22 23 24 25 26 27 28 29 ને 30 આ ત્રીજું જૂથ થયું 10 નું 31 32 33 34 35 36 37 38 39 ને 40 આ ચોથું જૂથ થયું 10 નું કેટલા જૂથ થયા 10 ના 4 જૂથ થયા અહીંયા 40 લખી શકતા નથી કેટલા લખવાના 4 અને આ કેટલી હતી 6 આપણી થઈ ગઈ દિવાસળી 46 ચાલો ત્યાર પછી જોઈ કેટલા જૂથ આપ્યા છે તમને 10 10 ના તો કે 4 જૂથ આપેલા છે બધાયની બુકમાં છે 4 જૂથ તમને જ્યાં ઝડપ લાગે ત્યાં તમારે વિડીયોને શું કરી દેવાનો સ્ટોપ કરી અને જોઈ લેવાનો તો હવે એક જૂથ 10 નું આ બીજું જૂથ આ ત્રીજું જૂથ અને આ ચોથું જૂથ કેટલા જૂથ થયા 4 તો 10 અંકમાં શું આવશે 4 આવશે હવે એકમમાં એક પણ દિવાસળી આપેલી નથી તો શું ગણાય શું ગણાય શૂન્ય કાંઈ છે નહીં તો શું આવશે શૂન્ય આવશે તો આપણે એકમમાં શું લખી નાખવાનો શૂન્ય લખી નાખવાનો હવે આપણી કુલ દિવાસળી કેટલી છે આપણે જોઈ શકીએ છીએ 40 કેટલી થાય એક જૂથમાં 10 તો કેટલા જૂથ છે 1 2 3 4 તો પહેલા આપણે આ સંખ્યા લખશું એકમમાં 0 અને દશકના 4 ચોગડે મીટે કેટલા થશે 40 તો હવે તમે ગણો જોઈ 40 થઈ જાય છે દિવાસળી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 31 32 33 34 35 36 37 38 39 ને 40 થઈ ગઈ આપણી દિવાસળી 40 કેટલા જૂથ છે 10 10 ના 4 તો અહીં કેટલા લખવાના 4 કેટલા લખ ચાલો 4 લખ્યા આપણે અહીંયા અને અહીંયા શું કાઈ નથી તો શૂન્ય એટલે કેટલા આવ્યા 40 ત્યારબાદ હવે એના પછીનું જોશું કે કેટલા આવશે તો 10 ના જૂથ કેટલા છે તમને બધાયને લાઈનમાં દોરેલા છે મારે જગ્યા નથી એટલે બે મેં અહીંયા દોર્યા ને એક અહીંયા દોરેલું છે છે બધાયને એ રીતે ત્રણેય લાઈનમાં 10 10 ના કેટલા જૂથ છે તો કે 3 છે અને છૂટી કેટલી છે ઈ જોઈ લઈ 1 2 3 4 5 6 ને 7 કેટલી છે 7 તો 10 10 ના કેટલા જૂથ 1 2 ને 3 તો દશકમાં શું આવશે 3 અને એકમમાં 1 2 3 4 5 6 ને 7 આપણી સંખ્યા શું બની એકમના 7 અને દશકના 3 શું બની આપણી સંખ્યા તો કે 37 હવે આપણે ગણીશું કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 30 ઈ અને 7 આ 37 થઈ ગઈ આપણી દિવાસળી ચાલો ત્યાર પછી હવે અહીંયા જોવો જોઈએ કેટલા જૂથ આપ્યા છે દિવાસળીના 10 10 ના 3 જૂથ આપેલા છે ત્રણેય તમારે કેવા છે તો કે લાઈનમાં છે મારે સમય નથી એટલે મેં એક નીચે દોરેલું છે અને છૂટી કેટલી છે 1 2 3 4 5 6 7 8 ને 9 કેટલી દિવાસળી છે 9 10 ના કેટલા જૂથ છે 3 તો અહીં શું આવશે 3 દિવાસળી 30 છે પણ દશકમાં ખાલી શું લખવાનું 3 30 લખી શકો નહીં 30 લખો તો શું થાય ખોટું પડે એકમમાં કેટલી દિવાસળી થઈ હતી અહીંયા તો કે 9 કેટલી થઈ હતી 9 એકમના 9 અને દશકના 3 કેટલી સંખ્યા બની આપણી તગડે નવડે 39 હવે આપણે દિવાસળી ગણશું કે 39 થઈ જાય છે તો 1 2 3 4 5 6 7 8 9 10 એક જૂથ 11 12 13 14 15 16 17 18 19 20 બીજું જૂથ 21 22 23 24 25 26 27 28 29 ને 30 ત્રીજું જૂથ અને 9 આ તગડે નવડે 39 થઈ ગઈ 39 દિવાસળી ત્યાર પછીનું જોવો કેટલા જૂથ છે 10 10 ના 1 2 3 અને 4 કેટલા આપ્યા છે
चार ने छुट्टी कितनी छे एक बे त्रण चार पांच ने छो कितनी छे छो छे कितना जूथ छे दस दस ना एक बे त्रण ने चार तो दस अपना खाना में शू लखशू चार शू आवशे उन दिवस सड़ी चालीस छे पण दस अपना खाना में चार लखवा ना चालीस लखो तो शू पड़े खोटू आ कितनी हती छुट्टी रही एकमना खाना में छो अपनी संख्या शू बन से एकमना छो अने दस अपना चार चोगड़े छगड़े छेतालीस आ दिवासड़ी के छेतालीस एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार तेर चौद पंदर सोल सत्तर अठार उन्नीस वीस एकवीस बावीस तेवीस चौबीस पच्चीस छवीस सत्यावीस अठयावीस ओगणत्रीस ने तीस एकत्रीस बत्रीस तेत्रीस चौत्रीस पैंतीस छत्रीस सड़तीस अड़तीस ओगणचालीस ने चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस ने छेतालीस थी गई छेतालीस दिवासड़ी समझाई गई बधाई ने के रीतना पाठ्यपुस्तक में लखवानुं छे ज्यां तमने झड़प लागे त्यां तमारे वीडियो ने शू कर देवानो स्टॉप करी अने जवाब लखी लेवाना छे जवाब बधाए पाठ्यपुस्तक में फरजियात लखवाना छे। चलो गमे त्यारे हूँ आ टेस्ट लईश प्रकरण आठ ની તો તમારે એનું રિવિઝન કરવાનું છે। અસ્તુ જય હિન્દ।